મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે શીખવાના છીએ ચેપ્ટર નંબર 12 ધોરણ 10 અને આજે ખૂબ જ ઇમ્પોર્ટન્સ બોર્ડની એક્ઝામ માટેનો દાખલો આપણે જોવાના છીએ. આ એક્ઝામ્પલ ટેક્સ્ટબુકના ઉદાહરણનો છે અને એમાં આ ઉદાહરણ બોર્ડમાં પૂછાવાની શક્યતા 3 માર્ક્સમાં વધારે છે મિત્રો. હવે જુઓ અહીંયા એમ કીધું છે કે બે વર્તુળોની ત્રિજ્યા, ધ્યાન રાખજો, બે વર્તુળોની ત્રિજ્યાનો તફાવત 7 સેમી છે અને તેમના ક્ષેત્રફળનો તફાવત અહીંયા આપેલો છે 1078 સેમી છે. બંને વર્તુળોની ત્રિજ્યા શોધો. બરોબર, ધ્યાન રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ આજે આપણે ભણી રહ્યા છીએ અને આ ચેપ્ટરમાંથી કુલ 4 માર્ક્સમાં મિત્રો તમારું બોર્ડમાં પૂછાશે. 3 માર્ક્સનો એક એક્ઝામ્પલ અને એક તમારો એમસીક્યુ અથવા ટૂંકા પ્રશ્નમાં અથવા ખરા ખોટામાં પૂછાશે. હવે જો અહીંયા આપણને એમ કીધું છે, બરોબર ધ્યાનથી જોજો, કે બે વર્તુળોની ત્રિજ્યાનો તફાવત. હવે બે ત્રિજ્યાઓ છે, બે વર્તુળો છે, એટલે હંમેશા એક વર્તુળ કેવું હોય નાનું અને એક વર્તુળ કેવું હોય મોટું, એટલે તફાવત એટલે બાદબાકી કહેવાય. એટલે અહીંયા લખવાનું મોટા વર્તુળની ત્રિજ્યા ઓછા નાના વર્તુળની ત્રિજ્યા બરાબર તફાવત કેટલો કીધો છે 7 સેમી. બરોબર, તો આ જે આવ્યું એને પરિણામ નંબર આપણે કયું આપી દઈશું, 1 આપી દઈશું. તફાવત એટલે બાદબાકી તો અહીંયા લખવાનું મોટા વર્તુળનું ક્ષેત્રફળ ઓછા નાના વર્તુળનું ક્ષેત્રફળ. અહીંયા બાદબાકી કેમ લખી, તફાવત કીધો છે, અહીંયા જુઓ તફાવત એટલે બાદબાકી અને એનું ક્ષેત્રફળ આપેલું છે 1078 સેમી સ્ક્વેર. ઓકે, હવે જુઓ વર્તુળનું ક્ષેત્રફળ એટલે એનું સૂત્ર શું થાય, પાઈ આર સ્ક્વેર થાય. શું થાય, પાઈ આર સ્ક્વેર. હવે મોટું વર્તુળ છે તો અહીંયા શું લખાય, પાઈ કેપિટલ આર સ્ક્વેર અને ઓછા નાના વર્તુળ છે એટલે પાઈ સ્મોલ આર સ્ક્વેર બરાબર 1078. ઓકે, હવે આ બંનેમાંથી સામાન્ય કાઢો, કેટલા સામાન્ય નીકળશે, તો પાઈ સામાન્ય કાઢીએ તો કૌંસમાં કેટલા બાકી રહે, આર સ્ક્વેર માઇનસ સ્મોલ આર સ્ક્વેર, એટલે કે કેપિટલ આર સ્ક્વેર માઇનસ સ્મોલ આર સ્ક્વેર બરાબર 1078. હવે આ પાઈ, હવે આનું વિસ્તરણ કરીએ અવયવની રીતે તો અહીંયા ધોરણ 8 અને 9 માં તમે ભણી ગયા છો, આ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર કહેવાય, એટલે એક વખત માઇનસ એક વખત પ્લસ લખાય એટલે r પ્લસ r અને બીજા કૌંસમાં કેપિટલ r માઇનસ r બરાબર 1078. આવડે, હવે શું કરવાનું, હવે જુઓ આગળ હું માટે લખી રહ્યો છું, મોટા ભાગના સ્ટુડન્ટ્સો લખવામાં લખાણમાં મોટા ભાગે બોર્ડમાં ભૂલો કરે છે અને માટે જ એમના માર્ક્સ કપાઈ જાય છે. જ્યાં સુધી તમારી લખવાની મેથડ સાચી નહીં હોય ત્યાં સુધી ભલે દાખલાના જવાબ આવતા હશે તો પણ તમારા ખોટા પડશે અને માર્ક્સ કપાતા રહેશે. હવે જુઓ અહીંયા પાઈ બરાબર કેટલા લેવાના, 22/7 કૌંસમાં. હવે ત્રિજ્યાઓ છે, હવે ત્રિજ્યાઓ તો ક્યાંય આપી નથી, આપી છે ના. હવે તમે જુઓ આ r પ્લસ r છે તો આપણે શું કરી નાખીએ, એ આપણી પાસે નથી એટલે એમના એમ
અને આની કિંમત તમે જુઓ r r અહીંયા છે જુઓ r r 7 તો આની જગ્યાએ આપણે કેટલા લખવાના 7 બરાબર 1078 માટે શું થશે જુઓ 22 છેદમાં 7 ગુણ્યા આ 7 ગુણ્યા કૌંસમાં r r બરાબર 1078 ઓકે હવે શું થાય આ 7 7 ઉડી જાય તો હવે આ 22 સેમાં છે ગુણાકારમાં બરાબરની પહેલી બાજુ જાય તો ભાગાકારમાં જાય તો અહીંયા લખી આપણે r r બરાબર 1078 અને ભાગ્યા આપણે કેટલા લખવાના 22 ઓકે હવે તમે શું કરીએ પહેલા આપણે 2 વડે ભાગ ચલાવીએ ચલો છેદ ઉડાડીએ તો 2 11 2 22 આને 2 વડે ભાગો 2 5 10 2 3 6 2 9 18 હવે 11 વડે ભાગ ચલાવીએ તો જો જો બરોબર 11 4 44 બરોબર અને 11 9 99 કેટલાય ભાગ ચાલે 49 હે તો આપણો અહીંયા જવાબ આવી ગયો r r is equal to 49 આવ્યો અને પરિણામ નંબર કયો આપી દઈએ 2 હવે પરિણામ 1 અને પરિણામ 2 જુઓ એક માઈનસ છે એક પ્લસ છે એટલે બંને પરિણામોનો સરવાળો લેવાનો કારણ આપણે શું શોધવાનું કીધું છે ત્રિજ્યા શોધો તો અહીંયા લખવાનું સમીકરણ 1 અને 2 નો સરવાળો લેતા ઓકે તો હવે આપણે સમીકરણ લઈ લઈએ ચાલો શું લઈશું r r બરાબર 49 અને r r is equal to 7 અને એમનો સરવાળો લેવાનો એટલે આ રીતે હવે જુઓ આ પ્લસ r આ માઈનસ r એટલે બંને ઉડી જાય આ પ્લસ r છે બંને પ્લસ પ્લસ કહેવાય એટલે 1 વત્તા 1 એટલે કેટલા થાય 2 2r બરાબર હવે 49 વત્તા 7 કરો તો 49 ને 7 કેટલા થાય 56 કેટલા થાય સરવાળો છે ને વત્તા વત્તા એટલે સરવાળો થાય એટલે 56 થાય માટે અહીંયા લખવાનું આ બે ગુણાકારમાં છે પહેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય ભાગ્યા 2 માટે r બરાબર 28 2 કેટલા થાય 56 તો કેપિટલ r બરાબર અહીંયા કેટલા આવી ગયા 28 સેમી એટલે આ મોટા વર્તુળની ત્રિજ્યા આવી બરોબર અહીંયા બધું સેમી સ્ક્વેર માં આપ્યું છે એટલે આપણે એકમ કયો લખીશું સેમી મીટર ન લખી કાઢતા આ કઈ આવી મોટા વર્તુળની ત્રિજ્યા હવે આ જે કિંમત આવી એ સમીકરણ 1 અથવા સમીકરણ 2 જેમાં તમારી ઈચ્છા હોય એમાં મૂકી શકાય જવાબ એક સરખો જ આવે આપણે સમીકરણ 1 માં મૂકીએ તો અહીંયા લખવાનું કેપિટલ r ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચલો સમીકરણ 1 લખાઓ કયું છે કેપિટલ r r is equal to 7 માટે r ની જગ્યાએ કેટલા મૂકવાના 28 r બરાબર 7 માટે હવે આ 28 પ્લસ છે પહેલી બાજુ જાય તો માઈનસ તો માઈનસ r is equal to 7 28 માટે માઈનસ r બરાબર 28 ઓછા 7 કરો 21 થાય કેટલા થાય 21 પણ મોટી સંખ્યા આગળ માઈનસ એટલે માઈનસ 21 માટે અહીંયા લખી આપણે હવે જુઓ બંને બાજુ માઈનસ છે એટલે પ્લસ થઈ જાય ઉડી જાય તો r બરાબર કેટલા આવ્યા કહેવાય 21 સેમી આ કયું આવ્યું નાના વર્તુળની ત્રિજ્યા આવી ગઈ એટલે આ દાખલો અહીંયા પૂરો થયો મિત્રો
હવે તમારે નીચે જવાબ લખવો પડે, એટલે બોર્ડમાં તમે લખીને ધોરણ 10 માં ના છોડી દેવા. અહીંયા લખવાનું મોટા વર્તુળની ત્રિજ્યા કેપિટલ R બરાબર, કેપિટલ R બરાબર કેટલા આવે આ 28 સેમી, અને નાના વર્તુળની ત્રિજ્યા સ્મોલ R બરાબર કેટલા આવ્યા 21 સેમી. ઓકે, આવડી ગયો દાખલો. છન ઈઝી મેથડ એટલે આ રીતે પદ્ધતિસર તમે એક માર્કિંગ કરો કે મારા દરેકે દરેક એક્ઝામ્પલ ની અંદર એક પણ માર્ક્સ કાપી શકાય નહીં. કઈ રીતે તમે જુઓ, શરૂઆતથી તમે ચેક કરો, માટે માટે માટેના નીચે જ માટે કોઈ પણ જગ્યાએ ભૂલ ચૂક ન થવી જોઈએ. બોક્સ બનાવો, સમીકરણ લખવું જુઓ, અહીંયા મેં સ્ટાર કરી નાખ્યું, મને કોઈએ કીધું નથી, હું ના કરું તો ચલો મેં ના કર્યું, તમે પણ નહીં કરો, અને તમે નહીં કરો તો માર્ક્સ કપાઈ જશે. એટલે ધ્યાન રાખવાનું, સ્ટાર કરવાનું. જુઓ માટે છ એરો મારવા, માટેની નીચે માટે આન્સર લખો. આ બધી બાબતો જે સ્ટુડન્ટ ચોકસાઈ રાખે છે, એ ચાહે તમે ક્લાસમાં હોય, ટ્યુશનમાં હોય, અથવા તમે ઘરે પ્રેક્ટિસ કરતા હોય, લખવામાં સહેજ પણ વેઠ ઉતારવી નહીં મિત્રો. અને આટલા માટે, અને સાથે સાથે ધોરણ 10 ની અંદર તમે 90% જો લાવવા હોય અથવા 90% ઉપર સ્કોરિંગ કરવું હોય તો બોર્ડનું પેપર કેવી રીતે લખવું એનો પણ હું એક અગત્યનો અને અલગ વિડીયો બનાવી રહ્યો છું તમારા માટે. તો મિત્રો, ટૂંક સમયમાં આ વિડીયો હું યુટ્યુબ ઉપર તમારી ચેનલ ઉપર મોકલીશ, અને તમે આ વિડીયો બરોબર ધ્યાનથી જોજો, જેથી કરીને દરેક વિષયની અંદર તમે 90 ઉપર માર્ક્સ મેળવી શકો. બરોબર મિત્રો, તો આ એક્ઝામ્પલ આપણો અહીંયા ટેક્સ્ટ બુકનો ઉદાહરણ પૂરો થયો. નેક્સ્ટ વિડીયોમાં પાછા નવા દાખલા સાથે ફરી મળીએ છીએ. ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો.